एक फूल खिलीने करमाई गयूं, पण फोरम सर्वत्र फैलावी गयूं, एक वादळ आवीने वरसी गयूं, पण धरती मां शीतलता करतूं गयूं, एक फूल खिलीने करमाई गयूं, पण फोरम सर्वत्र फैलावी गयूं, एक फूल खिलीने करमाई गयूं। याद तमारी हैये रही छे, भूलाशे नहीं ते कोई दिने, गुण तमारा गाशू सदाए, भूलाता नथी ए रात दिने, एक विजली चमकी ने छुपाई गई, पण ब्रह्मांड तेज फैलावी गई, एक फूल खिली ने करमाई गयूं, पण फोरम सर्वत्र फैलावी गयूं, एक फूल खिली ने करमाई गयूं। चेहरो तमारू हसवू, तमारी सुंदर छवि के भी, जो वेज जनत मोहिज जाए, अति मनोहर अति एवी, एक गंगा आवीने सर्वने पावन करती गई, एक फूल खिलीने करमाई गयूं, पण फोरम सर्वत्र फैलावी गयूं, एक फूल खिलीने करमाई गयूं। तमारू अम जीवन बन्यू छे, जे जे जोयू हतू जारे जारे, तमारी तस्वीर जोईए जारे, आंसू आवे छे त्यारे त्यारे, एक ज्ञान यज्ञ हवे पूर्ण थयो, पण कल्याण करोड़ोनु करतो गयो, एक फूल खिलीने करमाई गयूं, पण फोरम सर्वत्र फैलावी गयूं, एक वादळ आवीने वरसी गयूं, पण धरती मां शीतलता करतू गयूं, एक फूल खिलीने करमाई गयूं। एक सुंदर बात समझावी गयूं, एक पंखी आवी ने उड़ी गयूं,
एक सुंदर बात समझावी गयूं, एक पंखी आवी ने उड़ी गयूं। વસંતાજી સ્વામી તો મારા મોટા ભાઈ હતા, જ્યારે ફોન આવે ત્યારે ભાઈ શું કરશો, એનો શબ્દ હતો. પરમ દિવસ જ મારે એની વાત થઈ હતી, કોઈ અઠવાડિયું બાકી ન જાય કે બે ત્રણ વખત એનો ફોન ન હોય. આવા સંતની સંપ્રદાયમાં વાસ્તવિક ખોટ પડે છે. બે નાના સાધુથી માંડીને કે બે મોટા સદગુરુ હોય કે મહારાષ્ટ્રી હોય, એમની વચ્ચે જો સેજ તિરાડ પડી હોય અને એમને જો ખ્યાલ આવે તો એ સીધા જ કૂદી પડે અને એનું સમાધાન કરે જ રહે, એવા કોઈ સંત વિરલ સંત હોય તો ભગવચંદાજી સ્વામી છે. શાસ્ત્રી સ્વામી શ્રી ભગવચંદાજી સ્વામીની આજની શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત સંપ્રદાયના ધામોધામથી પધારેલા સંતો તેમજ ઉપસ્થિત તમામ ભાવિક ભક્તજનો, શાસ્ત્રીજીની અચાનક જ આપણા વચ્ચેથી વિદાય થઈ સારા સંપ્રદાયને ન પૂરી શકાય એવી ખોટ પડી છે. ખાસ કરીને આચાર્ય મહારાજ તરીકે અમે હૃદયથી એવું માનીએ છીએ કે અમારે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદીમાં એક બહુ મોટા મોઢી એવા સંતની વિદાય થઈ છે. શાસ્ત્રીજી હંમેશા મૂળ ગાદીનો પક્ષ રાખતા હતા, કેમ કરીને મૂળ સંપ્રદાયનો સર્વાંગી વિકાસ થાય, જતન થાય, નવયુવાન સંતોની અંદર ખૂબ સુંદર મજાના સંસ્કાર આવે અને એ પ્રયત્નો કાયમ કરતા. અમારે શાસ્ત્રીજીને જોગાનો જોગ એટલું બધું સરસ ભાવનાત્મક એકતાનું વાતાવરણ સર્જાયેલું કે શાસ્ત્રીજી વગર અમે એવી કલ્પના નથી કરી શકતા કે જૂનાગઢ પ્રદેશની અંદર સત્સંગની અંદર કાયમ શાસ્ત્રીજીનો યોગ અમારી સાથે રહેતો. એમના અક્ષર નિવાસી થયાના બે દિવસ પૂર્વે જ અમારે એમની સાથેની મુલાકાત થયેલી. શેઠ વડાળા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અમારે જામજોધપુર રોકાવવાનું પણ થયેલું. શાસ્ત્રીજીને અમારા માટે બહુ અગાધ સ્નેહ ભાવ અને અમારો કાયમ શિરસાટે પક્ષ રાખતા, ખૂબ મૂળ સત્સંગના હિમાયતી, ખૂબ નીડર, સ્પષ્ટ વાત કરવામાં શાસ્ત્રીજી ક્યારેય પણ ચૂકતા નહીં. ત્યારે આવા નીડર હિમાયતી સંતની વિદાયથી ચોક્કસ એવું કહી શકાય કે સત્સંગ સમાજને બહુ મોટી ખોટ પડી છે. પણ કરતા કરતા એકમાત્ર શ્રીહરિ છે. શ્રીહરિની મરજી વગર આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે સત્સંગમાં કંઈ થઈ શકતું નથી. આજે ચોક્કસ મહારાજને હૃદયથી અમે એવી પ્રાર્થના કરીએ છીએ, વડતાલધામમાં બિરાજતા પ્રગટ શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં અમો એવી અંતરથી પ્રાર્થના કરીએ છીએ કે શાસ્ત્રીજીએ જે રાધારમણ દેવ સત્સંગ વિકાસ પરિષદના પ્રમુખ શ્રી તરીકેનું સ્થાન શોભાવેલું અને ખૂબ સત્સંગની શુભ પ્રવૃત્તિઓ વિપુલ પ્રમાણમાં કરેલી, તમામ પ્રસંગોની અંદર શાસ્ત્રીજી જે પ્રમાણે હાજરી આપતા તે જ પ્રમાણે શાસ્ત્રીજીના મંડળના સંતોમાં વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી રાધારમણ સ્વામીજી હોય કે જગત સ્વામી આદિ સંતો, તે જ પ્રમાણે શાસ્ત્રીજીના કાર્યને આગળ વધારશે એવી ચોક્કસ મને પૂરી શ્રદ્ધા છે. આ ઉપરાંત શાસ્ત્રીજી સાથે ખૂબ હેતથી જોડાયેલા મંડળોમાં વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી સ્વામી, ઉનાના વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રસાદાજી સ્વામી, દ્વારિકાના કોઠારી સ્વામી શ્રી ગોવિંદ પ્રસાદાજી સ્વામી આદિ સંતોનું મંડળ કાયમ શાસ્ત્રીજીની સાથે રહ્યું છે. આ મંડળના તમામ સંતોને પણ મારી હૃદયથી ભલામણ છે કે શાસ્ત્રીજીના જે અધૂરા કાર્યો છે, ખાસ કરીને એમને આ વર્ષે બહુ મોટા પાયે ગુણાતીતાન સ્વામીનો સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવવાની એમની બહુ હૃદયની ભાવના, અમને એવો વિશ્વાસ છે કે આપ સૌ સંતો વડે એ કાર્ય પૂર્ણ થશે. એના કારણે જ શાસ્ત્રીજીને કાયમ આપણે જે શ્રદ્ધાંજલિ આપવા ઈચ્છીએ છીએ તે આપી શકાશે. સંતો કાયમ મહારાજના વચનને શિરસાટે રાખીને સત્સંગના ઉત્કર્ષના કાર્યો કરતા હોય છે, તે જ પ્રમાણે આ સંતો કરતા હોય છે. માટે આમાં આ ઉપસ્થિત તમામ સંતોને હું એવી હૃદયથી ભલામણ કરું છું, એમાં ખાસ કરીને જે જૂનાગઢ પ્રદેશના સંતો છે, જેમ શાસ્ત્રીજી કન્ટિન્યુઅસ વિચરણ કરીને સત્સંગનો ઉત્કર્ષ કર્યો હતો, તે જ પ્રમાણે આપણે પણ આપણા પ્રદેશના ગામડાઓમાં વિચરણ કરી મૂળ સત્સંગનો અહીંમાં લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ, એ જ સાચા અર્થમાં
विद्वान शास्त्री स्वामी श्री भगवचरणदासजी स्वामी ने साचा अर्थ में श्रद्धांजलि आपी गणाय। आ प्रसंगे महाराज चरण में अमो एवं प्रार्थना करिए छे, अमारा शास्त्री जी ने महाराज कायम पोताना चरणारविंद सुख आपे, आपने बल आपे। तेओ श्रीए समग्र जीवन दरमियान जे मार्ग पर पोते चाहेला तेज मार्ग पर तेज प्रमाणे चालवानी भगवान आपने शक्ति आपे, ए भगवान चरण में प्रार्थना। अस्तु। सो फरी एक वक्त आप सब भक्तजनों ने अमारा भाव थी जय स्वामीनारायण।